દિન પ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે અને ભારે ટ્રાફિકને લીધે રસ્તા પરના પ્રદૂષણનું સ્તર પણ વધી રહ્યું છે ત્યારે ટ્રાફિક પોલીસ આ ભયંકર પ્રદૂષણ વચ્ચે પણ સમગ્ર દિવસ દરમિયાન પોતાની ફરજ બજાવતો હોય છે ત્યારે આ પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે સુરત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે આવો જોઈએ કેવી રીતે શહેરની ટ્રાફિક પોલીસ ભયંકર પ્રદૂષણ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતી હોય છે ગરમી અને પ્રદૂષણની વિપરીત અસર ટ્રાફિક પોલીસના સ્વાસ્થ્ય પર પડતી હોય છે જેને લઈને તેમને કેટલીક વાર ગંભીર બીમારીઓનો ભોગ બનવું પડે છે જોકે રાજ્યમાં સૌ પ્રથમવાર સુરત પોલીસે સામાજિક સંસ્થાને સાથે રાખી ટ્રાફિક ચોકી પર ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન મૂક્યા જે મશીનની મદદથી ટ્રાફિક જવાનના શરીરમાં નવા ઓક્સિજનનો સંચાર થશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અત્યારે શરૂઆતના સ્ટેજે તો હાલ પૂરતા એક જ કોન્સન્ટ્રેટર મશીન ગોઠવવામાં આવ્યું છે એમાં ખાસ કરીને એમનો મૂળ ઉદ્દેશ એવો છે કે જે ટ્રાફિકના જવાનો અને ટ્રાફિક બ્રિગેડ સતત પોલ્યુશન ભર્યા વાતાવરણમાં જે કામ કરે છે એટલે એના કારણે ઓક્સિજનની ખામી વર્તાય છે એમનામાં એટલે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે એના માટે આ એક વ્યવસ્થા કરી છે અને હાલ પ્રાથમિક ધોરણે આ મશીન સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ટ્રાફિક ચોકી પર મૂકવામાં આવ્યું છે જેના દરેક પોલીસકર્મી આ મશીનનો લાભ લઈ રહ્યા છે સમય જતાં આ મશીન શહેરની દરેક ટ્રાફિક ચોકી પર મૂકવામાં આવશે જેનો લાભ લઈને દરેક પોલીસકર્મી પોતાનું સ્વાસ્થ્ય જાળવશે કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત